રાજકોટની બાજુમાં આવેલ હળમતિયા બેડી ગામમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા આઝાદીના વખતથી બાળાઓને ગરબી રમાડવામાં આવે છે, જેમાં 35 જેટલી બાળાઓ અવનવા પ્રાચીન ગરબાઓ ઉપર રાસ રમે છે, જેમાં બાળાઓને સોનાની બૂટી, સોનાની ચૂક, સોનાની બંગડી તથા અભ્યાસને લગતી વસ્તુઓ લાહણીમાં આપવામાં આવે છે। આ ગરબા મંડળમાં ગામના લોકોને પૂરો સાથ અને સહકાર મળી રહ્યો છે। વધુ વિગતો આયોજકો દ્વારા આપવામાં આવી હતી। અહેવાલ વિજય મકવાણા। મારું નામ ડોડિયા હેતવી દેવજીભાઈ છે। રાજકોટના પાસેના હણમતિયા બેડીમાં હું વસવાટ કરું છું અને હું પ્રાચીનકાળથી અમારી આ નવદુર્ગા ગરબી મંડળ ચાલી રહી છે ત્યાં અમારે મહિનાથી પ્રેક્ટિસ ચાલુ છે। અહીંયા અમને ચાંદીના કંદોરા, ચાંદીની બંગડી, સોનાની વીટી અને તેવું બધું અને સ્કૂલની વસ્તુઓ પણ લાણીમાં મળે છે અને આ બધા ભાઈઓ અમને શીખવાડે છે, તેમાં અમને ઘણું બધું તેના માટે અમને ઘણું ગૌરવ છે। મારું નામ મકવાણા જાનવી જયંતિભાઈ છે। હું હણમતિયામાં વસવાટ કરું છું। અમારી ગરબી પ્રાચીનથી જ ચાલી રહી છે। અમારી ગરબીમાં અમને ખૂબ મજા આવે છે। અમારે શીખવાડવાવાળા પણ ઘણા સાથ આપે છે। સોનાની બૂટી, દાણા, ચાંદીના કંદોરા, જુડા એવી ઘણી બધી વસ્તુઓ આપે છે। અમારે અહીંયા કડતાલ, તલવાર રાસ, ભુવા રાસ, ઘણા બધા રાસ કરવામાં આવે છે, તેમાં અમને ખૂબ મજા આવે છે। મારું નામ ડોડિયા રૂપસિંહ, હળમતિયાનો રહેવાસી છું। બેડી હળમતિયા અહીં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવેલું છે। છોકરીઓને તમામ વસ્તુઓ આપવામાં આવે છે, જીવન જરૂરિયાત વસ્તુઓ અને સ્કૂલમાં ઉપયોગી કીટો તેમને આપવામાં આવે છે। સોના અને ચાંદીની પણ તેમને વીટીઓ આપવામાં આવે છે, બૂટીઓ આપવામાં આવે છે, નાકના દાણા આપવામાં આવે છે। આ ગરબી આઝાદી બાદ શરૂ કરવામાં આવી છે અને અત્યાર સુધી ગરબી છે અને પ્રાચીન ગરબી છે, જેમ કે મોંગલ છેડતા કાળો નાગ, પછી ઢોલી તારો ઢોલ વાગે અને કાનુડો દાન માગે, ગણેશા વગેરે જેવા રાસો કરવામાં આવે છે। મારું નામ સાકરિયા ભાવેશ મૂળજીભાઈ, હણમતિયાનો રહેવાસી છું। અહીંયા ગરબીનું આયોજન કરવામાં આવે છે, ઘણા બધા વર્ષ થઈ ગયા। અમારા પૂરા ગામ, આખું ગામ સમસ્ત ગરબી કરવામાં આવે છે। ગરબીનું નામ છે નવદુર્ગા ગરબી મંડળ। બાળાઓને ઘણી બધી લાણી આપવામાં આવે છે, જેમ કે જીવન જરૂરિયાત વસ્તુ હોય એવી, ભણવામાં ઉપયોગી આવે એવા એવી કીટ, સોના ચાંદીના આભૂષણ વગેરે।